નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજપીપળા ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 74મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળાના રોહિતવાસ વિસ્તારના બાબા રામદેવ પીર મંદિર પંટાગણમાં થયેલી ઉજવણીમાં નવા યુવા મતદાતાઓનું સન્માન તથા ગરીબ નાના બાળકોને ફ્રૂટ બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય શ્રી પીડી વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ વાળંદ, રાજપીપળાના મોહદીસે આઝમ, મિશનના પ્રમુખ શાહ નવાઝ ખાન પઠાણ, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ ચેરમેન દિનેશભાઈ તડવી, જયંતિભાઈ વસાવા, નાંદોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ વસાવા, સદસ્ય અલ્પેશ કુમાર, બળવંતસિંહ ગોહિલ, સામાજિક કાર્યકર્તાઓ અને ગરુડેશ્વર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ તડવી અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આપણા દેશના ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવજીનો જન્મદિવસ છે. જન્મદિવસ દર વર્ષે કોંગ્રેસ પક્ષ રાજપીપળા ખાતે આવેલા રોહિતવાસમાં બાબા રામદેવ મંદિરે ઉજવતા આવ્યા છે. એમાં અમે આ વિસ્તારના ગરીબ બાળકોને ફ્રૂટ બિસ્કીટ મીઠાઈનું વિતરણ કરીએ છીએ અને સાથે સાથે આ વર્ષે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો છે. અઢાર વર્ષ જેમને પૂરા કર્યા આ વર્ષે જ એનું અમે સન્માન કર્યું છે. અને રાજીવજીએ એમના સમયમાં જે કંઈક પ્રગતિ કર્યા, જે કંઈ કામો કર્યા, એ દેશ માટે એટલા આજે ઉપયોગી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એમણે જબરજસ્ત પ્રગતિ કરી. સાથે સાથે 18 વર્ષના યુવાનોને મતાધિકાર પણ આપ્યો, બહેનોને 33% અનામત પણ આપી, 20 મુદ્દાનો કાર્યક્રમ પણ આપ્યો અને બીજી એવી યોજનાઓ ઘણી બધી ગરીબલક્ષી કરી. ઇન્દિરા આવાસ, સરદાર આવાસ, રસ્તાઓ, પીએમજીવાયના રસ્તાઓ, પુલો, આરોગ્ય માટે જુદી જુદી યોજના આપી, અનાજ માટે પણ આપી અને ગામડામાં ખેડૂતો માટે પણ એમને ખૂબ સારી સવલતો આપી. આજે દેશ એમને યાદ કરે છે. અમે નર્મદા જિલ્લા કોંગ્રેસ તરફથી રાજીવજીને શ્રદ્ધાંજલિ રૂપે આજે મેં વૃક્ષારોપણ કર્યું છે, 18 વર્ષના યુવાનોનો સન્માન કર્યું છે અને નાના ભૂલકાઓને મીઠાઈ ફ્રૂટનું વિતરણ કર્યું છે. અમે દર વર્ષે આ જગ્યા પર, આ જગ્યાએ રાજીવજીનો જન્મદિવસ ઉજવીએ છીએ અને શ્રદ્ધાંજલિ અમે આ રીતે પાઠવીએ છીએ. જય હિન્દ, જય